નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સાધકે બધું જ ભૂલી જવું જોઈએ. સાધકે બધું જ ભગવાનની ઈચ્છા પ્રમાણે થવા દેવું જોઈએ. પોતાની કોઈ પણ સ્વતંત્ર ઈચ્છા કે જીદને સ્થાન આપવું જોઈએ નહીં, કેમ કે જે ભગવાનની ઈચ્છા હશે તેમાં જ આપણું ભરણું સમાયેલું છે. સાધકે પોતે જ કોઈ ઈચ્છા રાખવી જોઈએ નહીં, બધું ભગવાનના ભરોસે છોડવું જોઈએ. ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ કે જે પણ ઘટના બને એ ભગવાનના મંગલમય ઈચ્છાથી જ બનશે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. ભગવાન આપણામાં જે ઉણપ જોઈએ છે એને દૂર કરવા બધું કરે છે. સાધકે માનવું જોઈએ કે ભગવાનના આ કામને પણ સાધનાનું એક અંગ સમજવું, કારણ કે સાધનાને સફળ બનાવવા માટે એ જરૂરી છે. ભગવાન કલ્યાણ સ્વરૂપ છે, એટલે કલ્યાણ સાધનામાં ભગવાનના કલ્યાણ સ્વરૂપનું સ્મરણ કરવું એ સાધકનું મુખ્ય લક્ષ્ય છે. સહેજ પણ ચડિયા વગર સંપૂર્ણ અને કલ્યાણ કરનારી શ્રદ્ધા ભગવાન ઉપર રાખવી. શ્રદ્ધા જ બધા કલ્યાણની જનની છે. શ્રદ્ધા જ ધ્યાનનો આધાર છે. એનાથી અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમાં જરા પણ સંદેહ નથી. શ્રદ્ધા એ સફળતા અપાવવાનો ભાર ઉઠાવ્યો છે એ વાત સાધકે ભૂલી જવી જોઈએ નહીં. શ્રદ્ધા વગરની જિંદગી નકામી છે. જેમ કે આત્મા વગરનું શરીર મળતું છે, તેમ શ્રદ્ધા વગરનું જીવન પ્રાણ વગરના શરીર જેવું છે. શ્રદ્ધા વડે જીવનમાં આનંદ, ઉત્સાહ અને આશા જીવંત રાખી શકાય છે. શ્રદ્ધા જીવનનો સાચો પ્રાણ છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1949, પેજ નંબર 12, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.